સમાચાર પંચમહાલમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં કાલોલના એક ગામ નજીક ખનીજ ચોરોની દાદાગીરી સામે આવી છે. જી હા, એ જે ચિંતાનો વિષય પણ બનેલો છે. વિગતો અમે આપને આપી દઈએ. મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો. કરાણ નદીના પટમાં પોલીસે દરોડા દરમિયાન ભય ફેલાવવાનો પ્રયાસ થયો. પોલીસની કાર્યવાહી દરમિયાન પાવડા સહિત હથિયારો બતાવી દાદાગીરી કરી. ખનીજ ચોરો અગાઉ જે ટ્રેક્ટર લઈ ફરાર થયા હતા તે પોલીસે કબજે કર્યા. અગાઉની રેડમાં કબજે કરાયેલા 3 ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયા. ખાણ ખનીજ વિભાગે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોવાની વિગતો છે. તો પોલીસ દ્વારા રેડ કરવામાં આવી, પરંતુ તે સામે ખનીજ ચોરો દ્વારા દાદાગીરી કરવામાં આવી. ખનીજ ચોરો સામે પોલીસ પણ મક્કમ બની છે. અલગ અલગ જગ્યા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અગાઉને લઈને ફરાર થયેલા ટ્રેક્ટર ફરી કબજે કરવામાં આવ્યા. ફરી એક વખત કાર્યવાહી કરવામાં આવી, પરંતુ પંચમહાલમાં ઘણા લાંબા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે પાવડા સહિત હથિયારો સાથે ખનીજ ચોરો દાદાગીરી કરતા નજરે પડ્યા. એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. અરે, ખનીજ ચોરો જે અગાઉ ટ્રેક્ટર લઈને ફરાર થયા હતા તે 3 ટ્રેક્ટર પણ કબજે કરાયા છે. ત્યારે અમારા સંવાદદાતા નિકુંજ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નિકુંજ, પૂરી વિગત. ચોક્કસથી, જે પંચમહાલ જે ખાણ ખનીજ વિભાગ છે તેઓ દ્વારા પંચમહાલ જિલ્લાની અંદર જે ખનીજ ચોરી રોકવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે અને તેની અંદર જ ખનીજ વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી તેની અંદર ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરવાની જે ઘટના હતી તે પણ સામે આવી હતી. પાવડો અને પથ્થર રાખી એક ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો અને ખાણ ખનીજ વિભાગ દ્વારા જે મેદાપુર ગામની અંદર કરાડ નદીના પટમાંથી જે કબજે લેવામાં 3 ટ્રેક્ટર આવ્યા હતા તેને પણ તેઓ સ્થળ પરથી લઈને ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા 3-3 ટ્રેક્ટર કબજે લેવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાલોલ પોલીસ મથકમાં પણ આ જે ખનીજ માફિયાઓ છે તેઓની સામે કાર્યવાહી કરવા માટે અરજી આપી છે. જી બિલકુલ, આભાર. તો ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને પોલીસ જ્યારે કાર્યવાહી કરવા ગઈ, પોલીસે રેડ કરી ત્યારે ખનીજ ચોરોની દાદાગીરી સામે આવી, પરંતુ આ ખનીજ ચોરો સામે પોલીસ મક્કમ બની છે.